સાવરકુંડલામાં રાહુલ ગાંધીના આગમનના વધામણા કરી. વિધાનસભાની ચૂંટણીના બ્યુગલો ફૂંકાઈ ચૂક્યા છે અને ચૂંટણીનો રંગ જ્યારે ખરેખરો જામ્યો છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમનાથ મંદિરમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરી આજે બપોરના સાવરકુંડલા ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જાહેર સભાને સંબોધી હતી અને મોદી સરકાર તેમજ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. બ્યુરો રિપોર્ટ, માય અમરેલ ન્યૂઝ, સાવરકુંડલા. દેશના લોકોને મળી, દેશના યુવાનોને મળી. 2014 સુધીમાં કોંગ્રેસની યુપીએ સરકારે 50,000 કરોડ રૂપિયા ગુજરાતને આપ્યા છે. હું માનું છું ત્યાં સુધી મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી જવાની છે એ ચોક્કસપણે લખાયેલું છે. યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ કે હમારી સબ લોગ, પ્રેસ કે હમારે મિત્ર ભાઈઓ ઓર બહેનો, પીછે બિલ્ડિંગ પે જો લોગ ખડે હૈ, આપ સબકા યહાં દિલ સે બહોત બહોત સ્વાગત, નમસ્કાર. કૈસે હૈ આપ લોગ? ઠીક હૈ, અચ્છા હૈ. ઉસકે કારણ હૈ, એક આંકડા દેતા હું આપકો. નરેગા કો ચલાને કે લિયે પૂરે દેશ મેં 35,000 કરોડ રૂપિયા લગે થે. 35,000 કરોડ રૂપિયા કાફી પૈસા હોતા હૈ. મોદીજી ને પાર્લામેન્ટ હાઉસ મેં મનરેગા કા મજાક ઉડાયા. ₹1,200 બહુત કમ હૈ. મેં 2,000 દૂંગા. સચ્ચાઈ ક્યા હૈ? 650. ઇન્શ્યોરન્સ મેં ચલતે હૈ.